जय स्वामीनारायण। श्री स्वामीनारायण विद्यासागर स्कूल ने शैक्षणिक यूट्यूब चैनल अने शैक्षणिक व्हाट्सएप ग्रुप में हूँ भावेश मेर धोरण छ ना दरेक विद्यार्थी मित्रों विज्ञान ना ऑनलाइन क्लास में यूट्यूब चैनल अने व्हाट्सएप ग्रुप ना माध्यम थी फरी एक बार स्वागत करूँ छु। विद्यार्थी मित्रों आपने एकम नंबर 11 छेल्ला क्लास दरमियान प्रकाश पड़छायो अने परावर्तन એટલા કે લક્ષણો ગુણધર્મો અને કઈ રીતે ઉદ્ભવે છે તેની વાત આપણે કરી હતી। આજે આપણે આગળનું પ્રકરણ નંબર 12 જેનું નામ છે વિદ્યુત તથા પરિપથ, વિદ્યુત અર્થાત કે વીજળી અને એ કયા માર્ગથી પસાર કઈ રીતે થઈ શકે છે ત્યારે ભાગ 1 ની માહિતી અંતર્ગત 12.1 વિદ્યુત કોષ જેને આપણે સેલ કહીએ છીએ, 12.2 વિદ્યુત કોષ સાથે જોડાયેલ બલ્બ અને 12.3 અંતર્ગત વિદ્યુત પરિપથ, આ ત્રણ મુદ્દાની ચર્ચા આજના ક્લાસ દરમિયાન કરવાની છે। જે વિદ્યાર્થીઓએ YouTube ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી એ સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન દબાવીને તમારા ધોરણનો દરેક વિડિયો સૌથી પહેલા તમારા મોબાઈલ પર મેળવી લેજો। દરેક કામ સમયસર કરતા રહેજો અને YouTube ચેનલ સાથે જોડાયેલા રહેજો। દરેક વિડિયોનો શરૂઆતથી અંત સુધી પૂરેપૂરો અભ્યાસ કરજો। વિડિયો પસંદ આવે તો લાઈક પણ કરજો। તો આજે શરૂ કરીએ પેજ નંબર 116 ઉપરથી વિદ્યુત તથા પરિપથ। આપણે વીજળીનો ઉપયોગ ઘણા બધા કાર્યોને સરળ બનાવવા કરીએ છીએ। આજે આપણે દરેક ક્ષેત્રમાં વીજળીનો, લાઇટનો બેશુમાર ઉપયોગ કરીએ છીએ। દરેક યંત્રમાં વીજળીનો ઉપયોગ આપણે કરતા થઈ ગયા છીએ। ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો વીજળીનો ઉપયોગ કૂવામાંથી પાણી કાઢવા માટે આપણે કરીએ છીએ, અથવા જમીન સપાટી પરથી પાણીને અગાશી ઉપર આપણે ટાંકીમાં પહોંચાડવા માટે પણ કરીએ છીએ। અન્ય ઘણા બધા કાર્યોમાં આપણે ઉપયોગ કરીએ છીએ જેને કરવા માટે વીજળીનો ઉપયોગ આપણે અનિવાર્ય ગણીએ છીએ। શું તમારી યાદીમાં પ્રકાશ માટે વીજળીનો ઉપયોગ સામેલ છે? હા, આપણે રાત્રિ દરમિયાન પ્રકાશ મેળવવા માટે પણ બલ્બ, ટ્યુબલાઇટ ચલાવવા માટે પણ વીજળીનો ઉપયોગ કરીએ છીએ। સૂરજ આથમ્યા પછી પણ આપણા ઘરો કે રસ્તાઓ, ઓફિસો તથા કારખાનાઓને વીજળીથી પ્રકાશિત આપણે કરતા હોઈએ છીએ। આ રાત્રે સતત કામ કરવામાં આપણને સહાય કરે છે કોણ? વીજળી, કેમ કે આપણને પ્રકાશની અનિવાર્યતા છે કોઈ પણ કામ કરવા માટે। તો વીજળી છે, ટ્યુબલાઇટ કે બલ્બ આપણે ચલાવ્યો છે તો એના દ્વારા આપણને પ્રકાશ મળે છે અને આપણું કામ છે ઝડપથી અને સારી રીતે કરી શકાય છે। વીજળી આપણને વીજ મથકમાંથી પ્રાપ્ત થાય છે। વીજ મથક કોને કહેવાય કે જ્યાં વીજળી ઉત્પન્ન કરવામાં આવતી હોય તેમ તેમ છતાં પણ વીજળીનો પુરવઠો ઠપ થઈ શકે છે અથવા કોઈ સ્થાન પર ઉપલબ્ધ નથી થઈ શકતી। ઘણીવાર વીજળી છે એ કાપવામાં આવે તો લાઇટ ન હોય, ઘણીવાર અમુક ક્ષેત્રમાં વીજળી છે ન પહોંચાડી શકાય એવી પરિસ્થિતિ પણ ઊભી થઈ શકે। એવી સ્થિતિમાં આપણે પ્રકાશ માટે ટોર્ચનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણે વીજળી મેળવવા માટે અથવા પ્રકાશ કરવા માટે ટોર્ચનો ઉપયોગ કરતા હોઈએ છીએ। ટોર્ચમાં એક બલ્બ હોય છે, જ્યારે તેની સ્વિચ ઓન એટલે કે શરૂ કરીએ ત્યારે તે પ્રકાશ આપે છે, આપણે આનાથી સારી રીતે પરિચિત છીએ। ટોર્ચને વીજળી ક્યાંથી મળે છે? ટોર્ચમાં તો એવું કોઈ જોડાણ છે ને, તો આ બેટરીમાં ટોર્ચમાં લાઇટ ક્યાંથી આવી, વીજળી ક્યાંથી આવી એના માટે આપણે જોઈએ 12.1 નો મુદ્દો વિદ્યુત કોષ, જેને કહેવાય છે સેલ, આપણે જેને પાવર કહીએ તે। ટોર્ચના બલ્બને વીજળી વિદ્યુત કોષ દ્વારા પ્રાપ્ત થાય છે। ટોર્ચમાં જે બલ્બ છે એને સેલ દ્વારા કે પાવર દ્વારા, બેટરી દ્વારા સેલને લાઇટ વીજળી પ્રાપ્ત થતી હોય છે। વિદ્યુત કોષનો ઉપયોગ વિદ્યુત સ્ત્રોતના રૂપે આલાર્મ, ઘડિયાળ, રેડિયો હોય, કેમેરા તથા અન્ય ઉપકરણોમાં કરવામાં આવે છે જેમાં વિદ્યુત કોષનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, સેલ નાખવો પડતો હોય છે, પાવર નાખવો પડતો હોય છે। શું તમે વિદ્યુત કોષને ધ્યાનપૂર્વક જોયો છે? જ્યાં આપણને એક બેટરીનો સેલ આપેલો હશે વિદ્યુત કોષ છે અને દરેકે ધ્યાનથી જ જોયેલો હશે, તમે એ જોયું હશે કે તેની એક બાજુ ધાતુની કેપ તથા બીજી બાજુ ધાતુની ડિસ્ક હોય છે। ઉપરના ભાગમાં તમે જો તે ધાતુનો ડિસ્ક હોય, ફરતો ફરતો પ્લાસ્ટિકનો એક પડ કે લેયર હોય છે, નીચેના ભાગમાં એને એક ધાતુની કેપ મારેલી હોય છે,
શું તમે વિદ્યુત કોષ ઉપર એક ઘન ચિહ્ન એટલે કે વત્તાના સ્વરૂપે તમને ઉપરના ભાગની નિશાની આપેલી હોય આવી રીતે અને એક ઋણ એટલે કે માઇનસ નિશાની આપેલી હોય છે દાખલા તરીકે આ આપણો એક વિદ્યુત કોષ છે જેમાં ઉપરના ભાગમાં આવી રીતે એક કેપ મારેલી હોય છે અને પ્લસ માઇનસની નિશાની દ્વારા દર્શાવવામાં આવેલી હોય છે બધા જ વિદ્યુત કોષમાં બે ધ્રુવ હોય છે કયા કયા એક ઘન હોય પ્લસ નિશાની એટલે ઘન અને એક હોય છે માઇનસ એને કહેવાય ઋણ બે નિશાનીઓ આપણને દરેક વિદ્યુત કોષમાં જોવા મળે છે વિદ્યુત કોષમાં સંગ્રહિત રાસાયણિક પદાર્થમાંથી વિદ્યુત કોષ વીજળી ઉત્પન્ન કરે છે આ વિદ્યુત કોષમાં એટલે કે સેલમાં રાસાયણિક પદાર્થો ભરેલા હોય જે વીજળીને સંગ્રહે છે અને જરૂરિયાત સમયે આપણે એમાંથી ઉપયોગ કરી શકીએ છીએ જ્યારે વિદ્યુત કોષમાં રહેલા રાસાયણિક પદાર્થ વપરાય જાય છે ત્યારે વિદ્યુત કોષ વિદ્યુત ઉત્પન્ન કરવાનું બંધ કરી દે છે રાસાયણની જેટલી કેપેસિટી હોય એટલી વીજળી આપણે એમાં સંગ્રહી શકીએ પૂરી થઈ જાય ત્યારે ત્યારબાદ આપણે એની પાસેથી વીજળી મેળવી શકતા હોતા નથી અહીં આપણે એક ચેતવણી આપી છે કે તમે વિદ્યુત થાંભલા વિદ્યુત મથકો તથા અન્ય સ્થાનો પર ભયસૂચક ચિહ્ન જોયા હશે આ ઉપરી નિશાની અને નીચે બે હાડકા હોય છે આ દર્શાવે છે કે વીજળીનો ઉપયોગ સાવધાનીથી ન કરવામાં આવે તો તે અત્યંત ભયજનક પુરવાર થાય છે એવા ઘણા બધા પ્રસંગો તમે જોયા હશે અનુભવ્યા હશે કે જેમાં ઇલેક્ટ્રિક શોક લાગતા વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું તો આપણે વીજળીનો ઉપયોગ સાવધાનીથી કાળજીપૂર્વક ન કરીએ તો ઘણીવાર ભયજનક પરિસ્થિતિ આપણે ભયજનક પરિસ્થિતિમાંથી પસાર થવું પડતું હોય છે જો વીજળી તથા વીજળીના ચાલતા ઉપકરણોનો સાવચેતીપૂર્વક ઉપયોગ ન કરવામાં આવે તો ગંભીર ઈજા અથવા મૃત્યુ પણ થઈ શકે છે ક્યારેક કોઈ ગંભીર ઈજા પણ થાય ક્યારેક વ્યક્તિ આખ્યાખો મૃત્યુ પણ પામે આથી તમારે વીજળીના તાપ અથવા સોકેટનો ક્યારેય પ્રયોગ કરવો જોઈએ નહીં આપણે કંઈક લાવન આપણે કંઈક પ્રયોગ કરીએ કે કંઈક સારું કરીએ તો આપણે એવું ક્યારેય જાતે કરવું જોઈએ નહીં યાદ રાખો કે પોર્ટેબલ જનરેટર દ્વારા ઉત્પન્ન કરવામાં આવતી વીજળી પણ આટલી જ ભયજનક હોય છે જે જનરેટર પેટ્રોલ ડીઝલથી ચાલતું હોય અને એ વીજળી ઉત્પન્ન કરે એમાં વીજળી જે બને છે એ વીજળી પણ આટલી જ ભયજનક હોય છે વિદ્યુત સંબંધિત બધી પ્રવૃત્તિઓને કરવા માટે સાધારણ રીતે વિદ્યુત કોષનો જ ઉપયોગ કરવામાં કરવો જોઈએ કેમ કે એના દ્વારા આપણને શોક લાગતો નથી એટલે વિદ્યુત સંબંધિત કઈ જે પ્રવૃત્તિ આપણે કરીએ છીએ આ પાઠને સમજવા માટે તો એ બધી પ્રવૃત્તિઓ આપણે સેલ મારફતે એટલે કે વિદ્યુત કોષ એટલે કે પાવર દ્વારા છે કરવાની છે અહીંયા આપણને એક પ્રવૃત્તિ આપી છે આકૃતિ 12.2 અંતર્ગત પહેલા આપણે થોડું વાંચી લઈએ એના વિશે અહીંયા આપણને કીધું કે સેલ છે એ વીજળી આપવાનું બંધ કરી દેશે ત્યારે તે વિદ્યુત કોષને એક નવા વિદ્યુત કોષથી બદલવો પડે છે આપણે બેટરીમાં સેલ કાઢી નાખી નવા નાખી રેડિયોમાંથી પૂરા થઈ જાય છે એટલે કાઢીને નવા નાખી એટલે આપણે એક વિદ્યુત કોષને બદલાવીને એને જગ્યાએ બીજો કોષને બદલવો પડતો હોય છે ટોર્ચના બલ્બમાં કાચની બહારની સપાટી ધાતુની સપાટી સાથે ચોંટાડેલી હોય છે ટોર્ચના બલ્બના જે કાચની બહારની સપાટી હોય એક ધાતુ સાથે નીચેના ભાગમાં ચોંટાડેલી આપણે જોયું હોય છે અહીંયા આપણને દેખાડ્યું છે એ રીતે બલ્બના કાચના આવરણની અંદર શું હોય છે એ આપણે ક્યારે જાણવાનો પ્રયત્ન કર્યો છે ખરા તો એના માટે આપણે પ્રવૃત્તિ કરીએ પહેલા નંબરની એક ટોર્ચ લેવાની છે તથા એની અંદર રહેલ બલ્બને આપણે નિહાળવાનો છે જોવાનો છે હવે તમારા શિક્ષકની મદદથી આ બલ્બને બહાર પણ કાઢી શકો છો આ ટોર્ચમાં વપરાયેલો બલ્બ તમારા ધ્યાનમાં શું આવ્યું શું તમે કાચના બલ્બની મધ્યમાં એક પાતળો તાર જોઈ શકો છો કાચની મધ્યમાં એક આવા બે તાર આપેલા હોય અને આ તાર સાથે એક પાછો પાતળો પાતળો રીંગ જેવો વાયર છે જોડાયેલો આપણે જોઈ શકીએ છીએ હવે ટોર્ચની સ્વિચ ઓન કરો અને જુઓ કે બલ્બનો કયો ભાગ પ્રકાશિત થાય છે બલ્બનો માત્ર આ તાર જેવો ભાગ હશે એ જ પ્રકાશિત થાય છે પ્રકાશ ઉત્પન્ન કરતા બલ્બના પાતળા તારને ફિલામેન્ટ કહેવામાં આવે છે આ ફિલામેન્ટ બે મોટા તારની વચ્ચે જોડાયેલો હોય છે જે કે અહીંયા બે મોટા તાર બનાવ્યા છે એની સાથે ઉપરના ભાગમાં જોડાયેલો હોય છે આ મોટા તાર ફિલામેન્ટને આધાર પૂરો પાડે છે જેથી કરીને આ તાર એની સ્થિતિમાં એની જે જગ્યાએ એમને ઊભો રહી શકે આ મોટા તાર
બલ્બની સપાટી પર ધાતુના ઢાંચા સાથે જોડાયેલો હોય છે. આ મોટો તાર છે એ નીચે એક ધાતુના મોટા ઢાંચા સાથે જોડાયેલો હોય છે. બીજો મોટો તાર આધાર કેન્દ્ર પર ધાતુની અણી પર જોડાયેલો હોય છે. આમાં એક તાર છે ધાતુના આ ભાગ સાથે જોડાયેલો હોય અને એક છે તળિયે હોય છે. તળિયે ભાગમાં એક નિશાન સાથે જોડાયેલો હોય છે. બલ્બના આધાર પર ધાતુનો ઢાંચો તથા ધાતુની અણી એ બલ્બના બે ટર્મિનલ એટલે કે ધ્રુવ છે. એક ઋણ ધ્રુવ અને એક ઘન ધ્રુવ આ બેની વચ્ચે ક્યારે સ્પર્શ ન થતો તો બે એકબીજાને અડે એવું ન હોય પણ અહીંયા કાચની લેયર કરેલી હોય વચ્ચેના ભાગમાં એ ધાતુનો તાર છે જોડાયેલો હોય છે. આ બંને ટર્મિનલ એટલે કે ધ્રુવો એવા પ્રકારે રાખવામાં આવે છે કે તે એકબીજાને અડકી ન શકે. જો આવું થાય તો લાઇટ ઉત્પન્ન થઈ શકે નહીં અને શોર્ટ સર્કિટ થવાનો સંભાવના વધી જાય છે. ઘરમાં ઉપયોગમાં લેવામાં આવતા વિદ્યુત બલ્બની પણ આવી જ સંરચના હોય છે. આ નાનો બલ્બ હોય છે જ્યારે ઘરે આપણે વાપરીએ છીએ અલગ અલગ કદના કે આકારના હોઈ શકે. આવા પ્રકારના વિદ્યુત કોષ તથા વિદ્યુત બલ્બ બંનેમાં બે બે ટર્મિનલ હોય છે. બધામાં બે બે ટર્મિનલ બે બે ધ્રુવો હોય એક ઘન અને એક ઋણ ધ્રુવ હોય છે. તેમાં આ બે ટર્મિનલ શા માટે હોય છે? બલ્બ ઘન અને ઋણ બે ટર્મિનલ ધ્રુવો શા માટે આપેલા હોય છે? પેલા ઉપરની ચેતવણી વાંચી લઈએ. વિદ્યુત કોષના બે ટર્મિનલો સાથે જોડાયેલ તારને સ્વિચ તથા બલ્બ જેવા ઉપકરણોના વચ્ચે જોડાણ વગર એકબીજા સાથે ક્યારેય ભેગા કરવા જોઈએ નહીં. શા માટે? જો તમે આવું કરશો તો વિદ્યુત કોષમાં રહેલ રાસાયણિક પદાર્થ ઝડપથી વપરાઈ જશે અને વિદ્યુત કોષ કાર્ય કરવાનો બંધ કરી દેશે. તેને બલ્બને બંધ કરવા માટે આપણે સ્વિચનો પણ ઉપયોગ કરવો જોઈએ. જેથી કરીને વધારાના સમયે આપણે સ્વિચને ઓફ કરી શકીએ અને સેલમાં રહેલો જે રાસાયણિક પદાર્થ છે એને આપણે બચાવી શકીએ, નહીંતર આપણો સેલ ઝડપથી ખાલી થઈ જતો હોય છે. હવે આપણે જોઈએ 12.2 અંતર્ગત વિદ્યુત કોષ સાથે જોડાયેલ બલ્બ. જે આ વિદ્યુત કોષને આપણે આ બલ્બ સાથે જોડીને એને સળગતો કરવાનો છે. આ એવી રચના છે, આ રીતે વિદ્યુત બલ્બ સાથે જોડાયેલો હોય છે. હવે જોઈએ તો વિદ્યુત કોષનો ઉપયોગ કરીને એક બલ્બને પ્રકાશિત કરવાનો પ્રયત્ન કરીએ. આવો આપણે કેવી રીતે કરીશું એ પ્રવૃત્તિ જોઈએ. વિવિધ રંગનું પ્લાસ્ટિકનું આવરણ ચડાવેલા વિદ્યુત તારના ચાર ટુકડા લો જેના રંગ અલગ અલગ હોય એવા ચાર વાયરના ટુકડા આપણે લઈશું. તારના ટુકડાને બંને છેડે પ્લાસ્ટિકનું આવરણ થોડું કાઢી નાખો એટલે એને તાર નીકળે એટલો ભાગ થોડો એવો છોલી નાખવાનો છે. આવી રીતે બંને છેડે ધાતુનો તાર પૂરો થઈ જશે અને બે તારના અનઆવરિત થયેલ ભાગ એટલે જેને આપણે છોલીને કાઢેલા તાર છે એને વિદ્યુત કોષ તથા બીજા છેડાઓને બલ્બ સાથે આકૃતિ અહીંયા આપણને 12.3 ની આપી છે અને 12.4 ની આપી છે એ પ્રમાણે આપણે એને જોડાણ કરવાનું છે. આનો તાર જે આપણે ચાર લીધા હતા એક બે ત્રણ અને ચાર, તો આનો જે આગળનો ભાગ છે તેનો છોડી નાખવાનો બધી બાજુ ચારે વાયરનો અને આ વાયરનો એક છેડો છે આપણે આ બલ્બના ઉપરના ભાગમાં જોડશું અને એક છેડો છે નીચેના ભાગમાં આપણે રિંગ મારીને આની સાથે જોડી દેવાનો છે જે આપણને આકૃતિમાં પણ દર્શાવેલું છે. હવે શું કરીશું આપણે? બલ્બ સાથે વાયરને જોડવા માટે તમે ઇલેક્ટ્રિશિયન દ્વારા વાપરવામાં આવે છે તે ટેપનો ઉપયોગ કરી શકો છો. કાળા રંગની ટેપ હોય અને આ વાયરને જોડવા માટે અહીંથી ઉપર સુધી તમે ટેપ મારી શકો છો. તે મજબૂત બની શકે, વાયર હલનચલન કરી શકે, નહીં તો રિંગ પણ મારી શકો આડી ઓળી અને ઉપર નીચે. તે ટેપનો ઉપયોગ કરી શકો અને વિદ્યુત કોષને તાર સાથે જોડવા માટે રબર બેડ અથવા ટેપનો ઉપયોગ તમે કરી શકશો. હવે બલ્બ તથા વિદ્યુત કોષને અલગ અલગ છ રીતે જોડો. પહેલા બલ્બનો એક છેડો છે એને ઋણ સાથે, એકને ઘન સાથે, ત્યારબાદ એકને ઋણ સાથે, એકને ઘન સાથે, ત્યારબાદ આ વાયરને ઋણ સાથે અને આ વાયરને ઘન સાથે, એ રીતે અલગ અલગ છ રીતે આપણે જોડવાનું છે. જ્યાં આપણને એ બી સી ડી ઈ એફ સુધીના ચાર વિકલ્પો આપણને આપ્યા છે એ પ્રમાણે. હવે શું આપણે એમાં જોવાનું છે કે પ્રત્યેક સ્થિતિ તપાસો કે બલ્બ પ્રકાશિત થાય છે કે નહીં. પ્રત્યેક સ્થિતિ માટે હા અથવા ના લખો. પહેલી સ્થિતિમાં આપણને બલ્બનું જોડાણ યોગ્ય રીતે થયું છે એટલે એમાં લાઈટ થઈ છે તો આપણે હા કરવાનું છે.
અને બાકીના ચાર માં નથી થઈ તો આપણે એમાં ના એવી રીતે દર્શાવવાનું છે। હવે તે સ્થિતિઓને ધ્યાનપૂર્વક શું હોય છે એમાં બલ્બ પ્રકાશિત થાય છે। આ સ્થિતિઓની સરખામણી બીજી ગોઠવણ સાથે કરો જેમાં બલ્બ પ્રકાશિત થતો નથી, જે વાયર આપણે કનેક્શન ઊંધું ઊંધું આપ્યું હતું એમાં પ્રકાશિત નહોતો થયો। જ્યારે એક સ્થિતિમાં પ્રકાશિત થયો તો બેનું નિરીક્ષણ આપણે કરવાનું છે, બેનું ભેદ તપાસવાનું છે। આકૃતિ 12.5 માં વિદ્યુત કોષના એક ટર્મિનલથી શરૂ કરીને તમારી પેન્સિલને અણી વાયર પર ફેરવીને બલ્બ સુધી લાવો। હવે બલ્બના બીજા ટર્મિનલથી શરૂ કરીને વિદ્યુત કોષ સાથે જોડેલ બીજા વાયરના ભાગ પર પેન્સિલની અણીને લાવો। આ કાર્યને આકૃતિ 12.5 ની અન્ય ગોઠવણ માટે પુનરાવર્તિત કરો। શું એ અવસ્થામાં બલ્બ પ્રકાશિત થાય છે જેમાં સેલના એક ટર્મિનલથી વાયરના બીજા ટર્મિનલ સુધી પહોંચવા માટે પેન્સિલનો ઉપયોગ ઉપર ઉઠાવવી પડે છે? કારણ કે પેન્સિલ છે એ વિદ્યુતની સુવાહક, એમાં આવેલો છે ગ્રેફાઇટ છે એ વિદ્યુતની સુવાહક હોય છે, જેના કારણે પ્રકાશિત બલ્બ છે પ્રકાશિત થતો હોય છે। હવે આપણે જોવાનું છે 12.3 અંતર્ગત વિદ્યુત પરિપથ। વિદ્યાર્થી મિત્રો આ મુદ્દાની વાત આપણે આવતા ક્લાસથી શરૂ કરીશું। દરેક વિદ્યાર્થી મિત્રોએ આગળની ઘટનાનો થોડો વાંચીને અભ્યાસ કરવાનો છે, ફરીથી મળીશું ત્યારે આપણે ભાગ 2 અંતર્ગત 12.3 12.4 12.5 જેટલા મુદ્દાઓનો અભ્યાસ કરીશું। ફરી મળીશું નવા એક વિડીયો સાથે, ત્યાં સુધી રજા આપશો મને। દરેક વિદ્યાર્થી મિત્રોને મારા જય સ્વામિનારાયણ, આપનો દિવસ શુભ રહે।